ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, આજે આપણે ધોરણ 7 વિષય જનરલ નોલેજ, જેને આપણે જીકે પણ કહીએ છીએ, એટલે કે સામાન્ય જ્ઞાન, બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડિયોની અંદર એકમ નંબર 25 જેનું નામ શ્રેષ્ઠ શું છે, જેનો ભાગ 1 અભ્યાસ કરી ગયા હતા. તો હવે આજે આપણે ભાગ 2 જેનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 1 ની અંદર શું શીખ્યા હતા? ભારતમાં શ્રેષ્ઠ, બરાબર છે? ભારતમાં જે વસ્તુ સર્વોત્તમ, શ્રેષ્ઠ, સૌથી શ્રેષ્ઠ જે ગણાય છે, જે વસ્તુઓનો અભ્યાસ કરી ગયા હતા. તો હવે આજે આપણે શું શીખવાનું છે કે વિશ્વમાં શ્રેષ્ઠ શું ભણવાનું છે? વિશ્વમાં શ્રેષ્ઠ, આખા વિશ્વની અંદર રહેલું જે શ્રેષ્ઠ વસ્તુ છે, જેનો આપણે અભ્યાસ કરીશું. તો આપણે ચોપડીની અંદર પેજ નંબર 55 અને 56 પર વિશ્વની અંદર શ્રેષ્ઠ જે વસ્તુઓ રહેલી છે, જે આપી છે, તો તે આપણે ભણીશું. સૌ પ્રથમ ક્રમ પર આપણે જોઈશું કે સૌથી મોટો ખંડ. હવે અહીંયા આપણને શું પૂછવામાં આવ્યું છે? સૌથી મોટો ખંડ. તમે બધા જાણતા હશો કે વિશ્વની અંદર કેટલા ખંડો છે? 7, બરાબર ને? 7 ખંડો રહેલા છે. તો આ જે 7 ખંડો છે, આ 7 ખંડોમાંથી સૌથી મોટો ખંડ જે કયો છે? આપણો ભારત દેશ છે, જે કયા ખંડમાં આવેલો દેશ છે? એશિયા ખંડમાં, બરાબર ને? તો વિશ્વની અંદર આ એશિયા ખંડ છે, તે સૌથી મોટો ખંડ છે, બરાબર છે? તો એશિયા ખંડ, આ એશિયા ખંડનું ક્ષેત્રફળ જોઈશું. અહીંયા આપણે જે એશિયા ખંડ છે, તો એશિયા ખંડનું ક્ષેત્રફળ 4,43,91,162 ચોરસ કિલોમીટર જેટલું એશિયા ખંડ ક્ષેત્રફળ ધરાવે છે. ક્ષેત્રફળ એટલે કે વિસ્તાર, બરાબર છે ને? તો આટલું બધું ક્ષેત્રફળ ધરાવતો વિશ્વની અંદર સૌથી મોટામાં મોટો ખંડ જે એશિયા ખંડ છે. આગળ જોઈશું ક્રમ નંબર 2, જેની અંદર સૌથી મોટો દેશ, વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ. અહીંયા આપણને શું પૂછવામાં આવ્યું છે કે હવે આ એશિયા ખંડ છે, એશિયા ખંડની અંદર કેટલાક એવા દેશો આવેલા છે, તો આ દેશોની અંદર સૌથી મોટો દેશ ક્ષેત્રફળની દ્રષ્ટિએ એટલે કે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટામાં મોટો દેશ, જે દેશ કોણ છે? રશિયા દેશ, બરાબર છે? તો આ રશિયા દેશ છે, જેનો વિસ્તાર અથવા તો તેનું ક્ષેત્રફળ કેટલા કિલોમીટર છે કે 1,71,25,200 કિલોમીટર આ રશિયા દેશ છે, જે ક્ષેત્રફળ અથવા તો વિસ્તાર ધરાવતો દેશ છે, બરાબર છે? તો આ દેશમાં જે દેશ છે, તે આખા એશિયા ખંડની અંદર આપણે જોઈએ તો બધા દેશો કરતાં સૌથી વધારે વિસ્તાર ધરાવતો દેશ છે. અને વિસ્તારની દ્રષ્ટિએ આપણે જોઈએ તો આપણા કરતાં બીજા કેટલા દેશો મોટા છે? આ એશિયા, સોરી, રશિયા છે, જે પ્રથમ નંબર ધરાવે છે વિસ્તારની દ્રષ્ટિએ. જ્યારે આપણો ભારત દેશ વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો જે 7મા ક્રમમાં આવતો દેશ છે. બીજા આપણા કરતાં 6 દેશો કેવા છે? વિસ્તારની દ્રષ્ટિએ મોટા છે. જ્યારે આપણો ભારત દેશ છે, તે 7મા ક્રમે આવતો દેશ છે. આગળ જોઈશું આપણે ક્રમ નંબર 3, ધ્રુવ પ્રદેશનું સૌથી મોટું રણ. હવે અહીંયા
આપણને એટલું તો યાદ રહે છે કે અહીંયા આપણે આખા વિશ્વની વાત કરીએ છીએ, બરાબર છે ને? જ્યારે આપણે ગયા પીરિયડની અંદર આપણે શું ભણ્યા હતા, ભારતમાં શ્રેષ્ઠ ભણ્યા હતા, બરાબર? તો અહીંયા આપણે વિશ્વ લેવલની વાત કરીએ છીએ. તો વિશ્વની અંદર ધ્રુવ પ્રદેશનું સૌથી મોટું રણ, જે રણ કયું છે, એન્ટાર્કટિકા રણ. કયું રણ છે? એન્ટાર્કટિકા રણ છે. આ એન્ટાર્કટિકા રણ છે તે એન્ટાર્કટિકા ખંડની અંદર આવેલું જે રણ છે, બરાબર છે? આગળ જોઈશું ક્રમ નંબર 4. ધ્રુવ પ્રદેશ સિવાયનું સૌથી મોટું રણ, તો કયું રણ આવશે? ધ્રુવ પ્રદેશ સિવાયનું સૌથી મોટું રણ જે સહારા રણ. કયું રણ આવશે? સહારા રણ. અને આ સહારા રણ છે તે કયા ખંડની અંદર આવેલું છે? ઉત્તર આફ્રિકા ખંડની અંદર, બરાબર છે? અહીંયા આપણે વિશ્વની વાત કરીએ છીએ, જેથી અહીંયા કોના નામ આવશે? ખંડના નામ આવશે. આગળ જોઈશું ક્રમ નંબર 5. સૌથી ઊંચું પર્વત શિખર, વિશ્વની અંદર સૌથી ઊંચામાં ઊંચું જે પર્વત શિખર છે તે કયું છે? માઉન્ટ એવરેસ્ટ. કયું શિખર આવશે? માઉન્ટ એવરેસ્ટ શિખર આવશે, બરાબર છે? જે એશિયા ખંડની અંદર આવેલું છે. અને આ માઉન્ટ એવરેસ્ટ જે શિખર છે તે નેપાળ અને ચીન આ દેશોની વચ્ચે આવેલું આ શિખર છે. અને આ શિખરની ઊંચાઈ આપણે જોઈશું તો 8848 મીટર, બરાબર છે? તો વિશ્વની અંદર સૌથી ઊંચામાં ઊંચું પર્વત શિખર જે કયું આવશે? માઉન્ટ એવરેસ્ટ, બરાબર છે? જેની ઊંચાઈ 8848 મીટર તે ઊંચાઈ ધરાવે છે. અને વિદ્યાર્થી મિત્રો, વર્તમાન સમયમાં આ માઉન્ટ એવરેસ્ટ જે શિખર છે જેની ઊંચાઈ વધી અને કેટલી થઈ છે? 8848.86 મીટર, બરાબર છે? તો 8848.86 જેટલી તેની ઊંચાઈ વધારવામાં આવી છે, બરાબર છે? તો અહીંયા આપણે વિશ્વની અંદર રહેલી જે શ્રેષ્ઠ વસ્તુઓ છે જે જોઈએ છીએ, બરાબર છે? હવે આપણે આગળ જોવાનું છે પેજ નંબર 56 પર. પેજ નંબર 56 પર ક્રમ નંબર 6. સૌથી લાંબી પર્વત માળા, વિશ્વની અંદર સૌથી લાંબી પર્વત માળા, જે પર્વતમાળાનું નામ શું છે? એન્ડીઝ. શું છે? એન્ડીઝ પર્વત માળા, જે વિશ્વની અંદર સૌથી લાંબી છે. તેની લંબાઈ આપણે જોઈશું કે 7564 કિલોમીટર જેટલી લંબાઈ ધરાવે છે. અને આ પર્વતમાળા છે જે એન્ડીઝ પર્વતમાળા એ દક્ષિણ અમેરિકામાં આવેલી પર્વતમાળા છે. આગળ જોઈશું ક્રમ નંબર 7. સૌથી મોટી નદી, હવે અહીંયા આપણે સૌથી મોટી નદી જે ક્યાંની? આખા વિશ્વની, બરાબર છે? આખા વિશ્વની અંદર સૌથી મોટી નદી એટલે કે પાણીના જથ્થાની દ્રષ્ટિએ, બરાબર છે? તો આ સૌથી મોટી નદી જે કઈ નદી આવશે? એમેઝોન નદી, બરાબર છે? અહીંયા તમારે ખૂબ યાદ રાખવા જેવી વાત છે. અહીંયા આપણે વિશ્વની વાત કરીએ છીએ, વિશ્વમાં અલગ નદીનું નામ આવશે, જ્યારે ભારતમાં સૌથી મોટી તો પણ અલગ નદીનું નામ આવશે, અને આપણા ગુજરાત રાજ્યમાં એ પણ અલગ નદીનું નામ આવશે, બરાબર છે? તો અહીંયા ત્રણે ત્રણ પાર્ટની અંદર નદીઓ કેવી આવશે? અલગ અલગ આવશે. તો અહીંયા આપણે વિશ્વની અંદર સૌથી મોટી નદી જે કઈ છે? એમેઝોન નદી. અને આ નદી દક્ષિણ અમેરિકામાં આવેલી નદી છે. આગળ જોઈશું ક્રમ નંબર 8. સૌથી લાંબી નદી, હવે અહીંયા આપણે 7મા ક્રમમાં સૌથી મોટી નદી જે પાણીના જથ્થાની દ્રષ્ટિએ, અને 8મા ક્રમ પર આપણને સૌથી લાંબી નદી એટલે કે લંબાઈની દ્રષ્ટિએ જે નદી પૂછવા
પૂછવામાં આવી છે જે નદીનું નામ શું છે નાઇલ નદી કઈ આવશે નાઇલ નદી અને આ નાઇલ નદી છે જે યુગાન્ડા સુદાન અને ઇજિપ્ત દેશ આ દેશોની અંદર આવેલી નદી છે અને આ નદી જે નાઇલ નદી છે જેની લંબાઈ આપણે જોઈશું કે 6690 કિલોમીટર જેટલી લંબાઈ આ નદી ધરાવે છે આગળ જોઈશું ક્રમ નંબર 9 સૌથી મોટો અને ઊંડો મહાસાગર હવે અહીંયા આપણને શું પૂછવામાં આવ્યો છે મહાસાગર પૂછવામાં આવ્યા છે મહાસાગરો કેટલા આવેલા છે 4 બરાબર ને 4 મહાસાગરો આવેલા છે આ 4 મહાસાગરોમાંથી સૌથી મોટો મહાસાગર જેનું નામ શું છે પેસિફિક મહાસાગર બરાબર છે તો આ પેસિફિક મહાસાગર છે જેની આપણે ઊંડાઈ જોવાની છે સોરી જે મોટો છે એનો વિસ્તાર શું જોવાનો છે વિસ્તાર જોવાનો છે પેસિફિક મહાસાગરનો વિસ્તાર 16 કરોડ 53 લાખ 84 હજાર ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર ધરાવે છે આ પેસિફિક મહાસાગર બરાબર છે અને પેસિફિક મહાસાગર છે તે મહાસાગર ઊંડાઈ કેટલી ધરાવે છે કે જે 10916 કિલોમીટર જેટલી ઊંડાઈ ધરાવે છે તો આ વિશ્વની અંદર સૌથી મોટો અને સૌથી ઊંડો મહાસાગર જે પેસિફિક મહાસાગર છે આગળ જોઈશું ક્રમ નંબર 10 સૌથી મોટો ટાપુ શું પૂછવામાં આવ્યું છે આપણને ટાપુ જે ટાપુનું નામ શું આવશે ગ્રીનલેન્ડ ટાપુ બરાબર છે તો આ ગ્રીનલેન્ડ ટાપુ છે તે વિશ્વની અંદર સૌથી મોટો ટાપુ છે અને આ ટાપુ ટાપુનો વિસ્તાર આપણે જોઈશું તો તેનો વિસ્તાર 21,75,597 ચોરસ કિલોમીટર તેનો વિસ્તાર છે આગળ જોઈશું આપણે 11 નંબર પર સૌથી મોટું સરોવર વિશ્વની અંદર સૌથી મોટું સરોવર આપણે જોવાનું છે જે સરોવરનું નામ શું છે કાસ્પિયન સરોવર બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વિશ્વ લેવલના પ્રશ્નો શીખીએ છીએ જેથી કરી તમે આગળ સ્પર્ધાત્મક પરીક્ષાઓની પરીક્ષા આપવા જશો જેની અંદર પણ તમને આ જનરલ નોલેજ વિષય તો ફરજિયાત હોય છે તો જેથી કરી તમારે ધ્યાનથી મગજમાં આ ફિટ કરી લેવાનું કે તમને આગળ જતા કામ લાગે તો અહીંયા વિશ્વની અંદર જે સૌથી મોટું સરોવર છે જે કાસ્પિયન સરોવર છે અને આ કાસ્પિયન સરોવર છે કયા દેશોની અંદર આવેલું છે તો રશિયા કઝાખસ્તાન અને ઈરાનની સરહદ પર આવેલું આ કાસ્પિયન સરોવર છે હવે કાસ્પિયન સરોવર છે જેનો વિસ્તાર આપણે જોવાનો છે કે 3,70,886 કિલોમીટર જેટલો વિસ્તાર આ કાસ્પિયન સરોવર ધરાવે છે આગળ આપણે જોઈશું ક્રમ નંબર 12 12મા ક્રમ પર સૌથી ઊંચો જળ ધોધ વિશ્વની અંદર સૌથી ઊંચો જળ ધોધ જે એન્જલ ધોધ શું છે એનું નામ એન્જલ ધોધ જેની ઊંચાઈ 989 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે જે વેન્ઝુએલા દેશની અંદર આ એન્જલ ધોધ આવેલો છે આગળ જોઈશું આપણે ક્રમ નંબર 13 સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બરાબર છે હવે વિશ્વની અંદર સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ જે દેશનું નામ શું છે ચીન દેશ બરાબર છે અત્યારે આ ચીન દેશના કારણે બધા જ દેશો જે મુશ્કેલી સહન કરી રહ્યા છે બરાબર છે ને આપણે બધા કહીએ છીએ ને કે કોરોના વાયરસ છે જે ક્યાંથી નીકળ્યો છે ચીન દેશમાંથી બરાબર છે તો આ ચીન દેશ છે જે વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ છે અને જેની અંદર વસ્તી કેટલી છે 130 કરોડ કરતાં પણ વધારે વસ્તી ધરાવતો આ ચીન દેશ છે બરાબર છે ચીન પછી
આપણો ભારત દેશ છે જે વસ્તીની દ્રષ્ટિએ કયા ક્રમે આવતો દેશ છે બીજા નંબર પર આપણો ભારત દેશ વસ્તીની દ્રષ્ટિએ ગણાય છે બરાબર છે આગળ જોઈશું ક્રમ નંબર 14 સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર હવે અહીં આપણે શું પૂછવામાં આવ્યું છે શહેર આગળ શું પૂછવામાં આવ્યો તો દેશ અહીં આપણે શહેર પૂછવામાં આવ્યું છે તો શહેરોની અંદર સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર જે ટોકિયો શહેર છે બરાબર આ ટોકિયો શહેર જે કયા દેશમાં આવેલું છે જાપાન દેશની અંદર આવેલું શહેર છે આગળ જોઈશું ક્રમ નંબર 15 સૌથી લાંબી દીવાલ હવે અહીં આપણે સૌથી લાંબી દીવાલ પૂછવામાં આવી છે તો સૌથી લાંબી દીવાલ કયા દેશની છે ચીન દેશની દીવાલ જે કેવી છે ચીનની દીવાલ જેનું નામ પણ ચીનની દીવાલ આપવામાં આવ્યું છે અને દેશ કયો આવશે ચીન જ આવશે બરાબર છે આ દેશની જે દીવાલ છે એ સૌથી લાંબી છે આગળ જઈશું ક્રમ નંબર 16 સૌથી ઝડપી ટ્રેન હવે વિશ્વની અંદર સૌથી ઝડપી ચાલતી ટ્રેન જે ટ્રેન કઈ છે શાંઘાઈ મેંગવે કઈ ટ્રેન છે શાંઘાઈ મેંગવે જે કયા દેશમાં આવેલી છે ચીન દેશની અંદર આવેલી ટ્રેન છે આગળ જઈશું ક્રમ નંબર 17 સૌથી મોટું મહાકાવ્ય હવે અહીં આપણે વિશ્વની અંદર સૌથી મોટું મહાકાવ્ય જે મહાકાવ્યનું નામ આપણે બધા જાણીએ છીએ કે સૌથી મોટામાં મોટું મહાકાવ્ય કયું છે મહાભારત મહાકાવ્ય એટલે મહાભારત જલ્દી યાદ રહી જાય બરાબર જે આપણા ભારત દેશમાં આવેલું છે આગળ જોઈશું ક્રમ નંબર 18 સૌથી મોટો દ્વીપકલ્પ શું છે સૌથી મોટામાં મોટો દ્વીપકલ્પ જે અરેબિયા દ્વીપકલ્પ છે બરાબર છે તો આ અરેબિયા દ્વીપકલ્પ છે જેનું ક્ષેત્રફળ એટલે કે તેનો વિસ્તાર કેટલો છે 32 લાખ અને 50 હજાર કિલોમીટર જેટલો વિસ્તાર આ અરેબિયા દ્વીપકલ્પ ધરાવે છે આગળ જોઈશું ક્રમ નંબર 19 19માં ક્રમમાં સૌથી ઊંચો બંધ આપવામાં આવ્યો છે આપણને શું પૂછ્યું છે સૌથી ઊંચો બંધ જે બંધ જિનપિંગ નંબર 1 બરાબર છે કયો બંધ છે જિનપિંગ નંબર 1 જે બંધ છે જે કેવો છે સૌથી ઊંચો બંધ છે અને આ બંધ જિનપિંગ નામ યાદ આવે એટલે આપણે યાદ રાખી લેવાનું કયો દેશ આવશે ચીન દેશ આવશે બરાબર છે તો ચીન દેશમાં આ જિનપિંગ નંબર 1 જે બંધ આવેલો છે જે સૌથી ઊંચો છે અને 305 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે આગળ જોઈશું ક્રમ નંબર 20 સૌથી લાંબો રેલવે ભૂગર્ભ માર્ગ જે રેલવે ટનલ જે કઈ છે ગોથાડ બેઝ ટનલ જે સૌથી કેવી છે લાંબી છે જે સ્વિટ્ઝરલેન્ડ દેશ અને આલ્પસ દેશ જે દેશોની અંદર આવેલી ટ્રેન છે અને ટનલ છે જે કેટલી કિલોમીટર લંબાઈ ધરાવે છે કે 57104 કિલોમીટર જેટલી લંબાઈ ધરાવે છે આગળ જોઈશું ક્રમ નંબર 21 21માં ક્રમની અંદર સૌથી લાંબો સડક ટનલ હવે અહીંયા આપણને આગળ કયો પૂછ્યું હતું રેલવે સડક ટનલ ભૂગર્ભ માર્ગ પૂછ્યો હતો અને અહીંયા આપણને સડક ભૂગર્ભ માર્ગ પૂછ્યો છે સૌથી લાંબો સડક ભૂગર્ભ માર્ગ જે કયો આવશે લેર્ડન ટનલ છે તે લેર્ડન દેશ અને ઓરલેન્ડ દેશ આ દેશોની અંદર આ સૌથી લાંબો ભૂગર્ભ સડક ભૂગર્ભ માર્ગ આવેલો છે અને જેની લંબાઈ આપણે જોઈશું તો 24.51 કિલોમીટર જેટલી લંબાઈ ધરાવતો આ સડક માર્ગ છે આગળ જોઈશું આપણે ક્રમ નંબર 22 22માં ક્રમની અંદર સૌથી ઊંચું સ્ટેચ્યુ પુતળું બરાબર છે આખા વિશ્વની અંદર આવેલું સૌથી ઊંચું પુતળું બરાબર છે પુતળું એટલે કે સ્ટેચ્યુ બરાબર છે તો આને તમે બધા ઓળખતા હશો જાણતા હશો અને જોયું પણ હશે કેટલાકે મુલાકાત પણ તેની લઈ લીધી હશે બરાબર છે હવે અહીંયા સૌથી ઊંચું વિશ્વની અંદર સૌથી ઊંચું સ્ટેચ્યુ
જેનું નામ શું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી બરાબર છે જેની ઊંચાઈ કેટલી રાખવામાં આવી છે 182 મીટર ની ઊંચાઈ રાખવામાં આવી છે અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટી જે ક્યાં આવેલું છે આગળથી આપણે છે ઉપરથી જોઈશું તો વિશ્વના લેવલની અહીંયા વાત છે તો એશિયા ખંડની અંદર આપણા ભારત દેશની અંદર અને ભારત દેશની અંદર પણ આપણે જોઈએ તો આપણા ગુજરાત રાજ્યની અંદર આ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે અને ગુજરાત રાજ્યની અંદર જોઈએ તો વડોદરા જિલ્લાની અંદર આ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું જોવા મળે છે બરાબર છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે એકમ નંબર જે 25 છે જેની અંદર આપણે ભારતમાં શ્રેષ્ઠ અને વિશ્વમાં જે શ્રેષ્ઠ વસ્તુઓ છે જેનો સંપૂર્ણ અભ્યાસ કરી ગયા છીએ તો હવે આગળ આપણે શું જોવાનું છે તેનું સ્વાધ્યાય પણ જોવાનું છે હવે આગળ આપણે સ્વાધ્યાય જે પેજ નંબર 56 અને 57 પર તમને શું આપવામાં આવ્યું છે જોડકા આપવામાં આવ્યા છે બરાબર જેની અંદર વિભાગ અ અને વિભાગ બ આવા બંને જે જોડકાઓ આપવામાં આવ્યા છે તો આપણે એકમ નંબર જે 25 ની અંદર શ્રેષ્ઠ શું છે તેનો અભ્યાસ કરી ગયા છે તેમાં પણ આપણે બે વિભાગ હતા જે ભારતમાં શ્રેષ્ઠ અને વિશ્વમાં શ્રેષ્ઠ બરાબર છે તો આવા બે વિભાગોનો આપણે અભ્યાસ કરી ગયા છીએ જેથી આપણે તેનો સ્વાધ્યાય પણ બે જ વિભાગોની અંદર જોવાનું છે તો તેની અંદર આપણે જોઈશું જે પ્રથમ 7 જેટલા જોડકા આપવામાં આવ્યા છે જેની અંદર ભારતમાં શ્રેષ્ઠ જે શીખી ગયા તેમાંથી આપણને 7 જોડકા આપ્યા છે અને 7 જોડકા વિશ્વમાં શ્રેષ્ઠ તેમાંથી 7 જોડકા આપ્યા છે તો આપણે તે જોઈશું તમને વિભાગ અ ની અંદર જે વસ્તુ આપી દીધી છે અને તે વસ્તુઓ સામે આપણે એ બી સી ડી ક્રમ આપણને બ વિભાગમાં આપ્યો છે તેમાંથી આપણે પસંદ કરી અને સાચો આંકડો આપણે આ ચોરસની અંદર લખવાનો છે બરાબર છે જેમાં જોઈશું પ્રથમ નંબરમાં સૌથી મોટું રણ હવે અહીંયા આપણા ભારત દેશની અંદર સૌથી મોટું રણ જે કયું રણ આવશે તો આપણે શીખી ગયા છીએ સી નંબર પર તમને શું આપ્યું છે થર થર એ શું છે થરનું રણ છે બરાબર છે તો અહીંયા આપણે શું લખવાનું સી આગળ જોઈશું ક્રમ નંબર બે સૌથી મોટું નિવાસ સ્થાન હવે અહીંયા આપણે સૌથી મોટું નિવાસ સ્થાન જે તાજ ઉલ મસ્જિદ શું આવશે તાજ ઉલ મસ્જિદ બરાબર છે તો અહીંયા આપણે શું કરવાનું છે કે સૌથી જે મોટું સ્થાન છે તે આપણે અહીંયા આપણે જે એક નંબરમાં સી બરાબર સી જે થર આગળ જોઈશું નંબર બે સૌથી મોટું નિવાસ સ્થાન સૌથી મોટું નિવાસ સ્થાન જે જી ઓપ્શન પર આપ્યું છે રાષ્ટ્રપતિ ભવન તો આપણે અહીંયા શું લખવાનું બે નંબર પર જી આગળ જોઈશું સૌથી મોટી મસ્જિદ હવે અહીંયા આપણે શું કરવામાં આવ્યું છે સૌથી મોટી મસ્જિદ જે સૌથી મોટી મસ્જિદ છે તાજ ઉલ મસ્જિદ જે ઈ જોડકાની અંદર આપી છે તો અહીંયા આપણે શું લખશું ઈ આગળ જોઈશું સૌથી મોટો ગુંબજ સૌથી મોટો ગુંબજ બરાબર છે તો 4 નંબરની અંદર સૌથી મોટો ગુંબજ તો 4 નંબર સૌથી મોટો ગુંબજ કયો આવશે વિશ્વ શાંતિ લાઇબ્રેરી બરાબર તો અહીંયા આપણે એ ઓપ્શન પર આપ્યું છે તો અહીંયા આપણે શું લખવાનું છે એ આગળ જોઈશું સૌથી ઊંચો જળ ધોધ તો અહીંયા સૌથી ઊંચો જળ ધોધ છે જે કયો આવશે કુંચી પર જળ ધોધ તે આપણે એફ ઓપ્શનની અંદર આપ્યું છે તો અહીંયા આપણે જો આન્સર એફ લખવાનું આગળ જોઈશું સૌથી મોટું
चर्च શું છે સૌથી મોટું ચર્ચ તો સૌથી મોટું ચર્ચ જે ડી ઓપ્શન ની અંદર આવ્યું છે સેકેન્ડ થેડ્રલ ચર્ચ તો અહીંયા આપણે શું લખવાનું બી આગળ જોઈશું ક્રમ નંબર 7 સૌથી મોટી કબર જે તાજમહાલ કબર બરાબર છે આપણે બી ઓપ્શન માં આપી છે તો અહીં આપણે શું લખીશું બી હવે આપણે આગળ જોવાના છે કે વિશ્વમાં શ્રેષ્ઠ વિશ્વની અંદર શ્રેષ્ઠ પણ આપણે શીખી ગયા છે તો સૌથી મોટો ખંડ જે સી ઓપ્શનમાં આપ્યો છે કયો ખંડ છે એશિયા ખંડ તો આપણે અહીંયા શું લખવાનું સી આગળ જોઈશું સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ જે ચીન દેશ છે બરાબર તો અહીંયા આપણે ઈ મૂળાક્ષર પર છે તો અહીંયા આપણે ઈ લખવાનું સૌથી લાંબી નદી જે કઈ નદી આવશે નાઇલ નદી બરાબર છે તો નાઇલ નદી આપણને જી મૂળાક્ષર પર આપી છે આગળ જોઈશું સૌથી ઝડપી ટ્રેન જે શાંઘાઈ મેંગવે જે આપણને એ ઓપ્શનમાં આપી છે આગળ જોઈશું સૌથી લાંબુ મહાકાવ્ય તો સૌથી લાંબુ મહાકાવ્ય જે કયું છે મહાભારત જે એફ મૂળાક્ષર પર આપણને આપ્યું છે આગળ જોઈશું સૌથી મોટો ટાપુ તો સૌથી મોટો ટાપુ જે કયો ટાપુ છે ગ્રીનલેન્ડ ટાપુ આપણને બી મૂળાક્ષર પર આપ્યું છે તો અહીંયા આપણે બી લખવાનું આગળ જોઈશું સૌથી ઊંચો જળ ધોધ સૌથી ઊંચો જે જળધોધ છે જે કયો આવશે એન્જલ ધોધ જે ડી આપણને ડી મૂળાક્ષર પર આપ્યું છે અહીંયા આપણે શું લખવાનું ડી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને એકમ નંબર જે 25 છે જેની અંદર આપેલું સ્વાધ્યાય પણ આપણે સંપૂર્ણપણે શીખી ગયા છે તો હવે આપણે આવતા વિડીયોની અંદર મળીશું થેન્ક યુ